રહો તો લઈ લઈએ ભગવાન આમાં કહો તો હજી નાની છે અને તું રાજકુંવર છો એમ માને વૈરાગ્ય આપો છે, છતાં પણ પોતાનો દીકરો છે ને વાલો છે એને બાવો બનાવતા એનું ઈચ્છા નથી થતી, એટલે કીધું કે બેટા તું છે ને પેલા 12 વર્ષ સુધી રાજપાટ ભોગવી લે, મોજ કરી લે, ચકાચક મોજ કરી લે. ગગન ગગન ગોપીચંદ રાજાને યાદ આવે છે કે પોતાની યુવાન અવસ્થા નાની અવસ્થા હતી ત્યારે એવી કોઈએ કાન ભંભેરણી કરેલી કે તમારા નગરની અંદર જે બાવાજી છે ને ગામના ફાધર માં મેનાવતી રાજમાતા એની સેવા કરે છે, એમને રોટલા ઘડીને ખવડાવે છે, ગોપીચંદને અવળું સમજાવે છે કે વ્યાજબી નો કહેવાય રાજમાતા થઈને બાવાની સેવા કરે, બાવાને રોટલા ઘડીને ખવડાવે એ કોઈ સારી વસ્તુ છે. એટલે આ કાન ભંભેરણથી પોતાની યુવાન અવસ્થા પોતાના મિત્રોને હારે લઈ અને જાલંધરનાથજીને એક દિવસ રાત્રિના પોતે ઉપાડી અને પોતાના નગરમાં અવાવરું એક ખાતરું હતું કૂવો એની અંદર નાખી દીધા. જાલંધરનાથજીને તો બસ ન્યાય મોજ છે, એને તો ગમે ત્યાં ભજન કરવું છે, આ ઉલટાનું કોઈ ડિસ્ટર્બ નહીં, કોઈ હેરાનગતિ નહીં, પણ એને ખબર છે કે મારે તને ચેતાવવા માટે હું આવ્યો છું, તું ગમે ત્યાં ફેંકી દે ને, પણ મારા ચરણની અંદર તારે એક દિવસ આવવું પડશે. એને ન્યા 12 વર્ષનો યોગ જમાયો. આદેશ 12 વર્ષ સુધી બાવાજીએ સમાધિ કરી અને બરોબર યોગ પાક્યો. માં કહે છે કે તું એની પાસે જા કે મેં એને કૂવામાં નાખી દીધા, એની પાસે કેમ જાઉં, કે એની યુક્તિ હું તને બતાવું છું. અડદના 7 પૂતળા બનાવે છે એવી કથા છે, એવી વાત છે. પછી ગોપીચંદ રાજાને લઈને માં જે કૂવાની અંદર જાલંધરનાથ જેતા ને ફરતા પાળી ઉપર પૂતળા ગોઠવી દે છે. પછી ગોપીચંદ રાજાને એમ કહે છે કે બેટા હું તને ઈશારો કરું ને એટલે તારે બાપુને આદેશ કરવાના. પછી અંદરથી જવાબ આપે એટલે તારે જવાબ આપવાનો. એટલે ગોપીચંદ રાજા કહે છે આદેશ. અંદરથી જવાબ આવે કોણ, માં કે જલ્દી કે તમારા શિષ્ય ગોપીચંદ. અંદરથી કેવો જવાબ આવે, ભસ્મ હો જાઓ.
એક પુતળું બળીને ભસ્મ થઈ જાય, બીજી વખત બીજું પુતળું બળીને ભસ્મ થઈ જાય. આવી રીતે સાત પુતળા બળીને ભસ્મ થઈ ગયા ત્યારે માં એકદમ જલ્દીથી કે આદેશ કર, જલ્દીથી આદેશ કર, આદેશ બાવાજી, આદેશ. અંદરથી જવાબ આવે, કોણ? તું મેરા શિષ્ય ગોપીચંદ. જવાબ આવે છે અંદરથી, અમર હો જાઓ. અને ગોપીચંદ રાજા અમર થઈ જાય. નામ અને કાયા બે અમર થઈ જાય. હજી ચિરંજીવી છે કાયાથી પણ. ગોપીચંદ ભર્તુહરિ અશ્વસ્થામા વિભીક્ષણ હનુમાનજી મહારાજ આ બધા ચિરંજીવી છે. સાત ચિરંજીવી છે આપણા સાતે અમર. એટલે ફકીરી ધારણ કરે છે, ખંભામાં જોડી ભસ્મ લગાવે છે. રાજનું તેજ છે ને પાછા ફકીરી, એમાં કઈ ઘટે નહીં. નીકળ્યા છે નાથજી બનીને. માં એને ઉપદેશ કરે છે કે બેટા જો તું હવે સાધુ થઈ ગયો ને, હવે તારે અહીં રહેવાય નહીં, તું પરિભ્રમણ કર ગુરુજી મહારાજ જેમ આદેશ કરે એમ. પણ એક ખ્યાલ રાખજે, તું ગમે એટલું પરિભ્રમણ કરતો હો પણ ભૂલે ચૂકે તારી બેન છે ને એને ગામ ન જાતો કોઈ દી. બેનને તું મોર ન બતાવતો, શું કામે? કે આ શરીરના આ દેહના નામ ધર્યા પછી ઘણા સંબંધો છે. મા દીકરાનો સંબંધ છે, બાપ દીકરાનો સંબંધ છે, ભાઈ ભાઈનો સંબંધ છે, પતિ પત્નીનો સંબંધ છે, મિત્રથી મિત્રનો સંબંધ છે. પણ એક સંબંધ એવો છે બેટા કે એ સંબંધ જોડીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા. એ સંબંધ છે બેન અને ભાઈનો. બેન પોતાના સાસરે હોય, પાણી જાતી હોય, માથે હેલ લીધી હોય, ઉતાવળમાં ઠેંસ વાગે, પગમાંથી નખ નીકળી જાય, લોહી નીકળે, અને શું કહે કે ખમા મારા ભાઈને, શું કામ? એવો ભાવ છે બેનનો ભાઈ ઉપર. એમાં તને જો બાવો થઈ ગયેલો જોશે તો હું કલ્પના ન કરી શકું બેટા કે એના હૃદયમાં શું શું થાય. એટલે તું તારે ગમે ત્યાં જાજે પણ બેનના ગામ ન જાતો. દેશોને જાજે દ